Assalamualaikum. Very good morning, dear students. Online teaching માં તમારું સ્વાગત છે. અત્યારે આપણે online teaching માં online માં અભ્યાસ કરીએ છીએ, તો એમાં last period માં આપણે articles વિશે ચર્ચા કરી. કેટલા પ્રકાર, કયા કયા છે આર્ટિકલ? એ એન અને ડ. એમાં લાસ્ટ પીરિયડમાં આપણે એ એન વિશે અભ્યાસ કર્યો, બરાબર. હવે આજે આપણે ડ વિશે અભ્યાસ કરીશું. આર્ટિકલ ડ દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે. જુઓ, પહેલો રૂલ છે, કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એક વાર નિર્દેશ કર્યા પછી બીજી વાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની વાત કરવામાં આવે તો તેના પહેલા આર્ટિકલ ડ વપરાય છે. જુઓ, કોઈ પણ વ્યક્તિ, ધારો કે રમેશભાઈ, તો કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, એનિમલ એટલે કે ડોગ, વસ્તુ, કોઈ પણ વસ્તુ, બુક્સ, પેન્સિલ, ટેબલ, એ બધી વસ્તુઓ છે, એનો એક વાર નિર્દેશ એટલે કે ઉલ્લેખ, એક વખત ઉલ્લેખ કર્યા પછી ફરી તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની વાત કરવામાં આવે તો તેની આગળ આર્ટિકલ ડ વપરાય છે. ખ્યાલ આવે છે? એક્ઝામ્પલ જુઓ, એક્ઝામ્પલથી ખ્યાલ આવશે કે ધીસ ઇઝ એન ઓરેન્જ, ધ ઓરેન્જ ઇઝ સુઅર, આ નારંગી છે, આ નારંગી કેવી છે, ખાટી છે. અહીંયા એન ઓરેન્જ, એન કેમ આવ્યો? કારણ કે ઓ વોવેલ્સ છે એટલે કે સ્વર છે, અને ઉચ્ચાર પણ સ્વરથી થાય છે એટલે એન આર્ટિકલ આવ્યો. આ ઓરેન્જનો અહીંયા ઉલ્લેખ કર્યો, હવે આ જ ઓરેન્જનો ઉલ્લેખ અહીંયા પણ કરવામાં આવશે એટલે અહીંયા ડ આર્ટિકલ મૂકવામાં આવે છે. જુઓ, વસ્તુનો એક વાર ઉલ્લેખ કર્યો, ફરી વાર તે જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે એટલે અહીંયા ડ આર્ટિકલ વપરાયો. ખ્યાલ આવે છે? એટલે આ પહેલા નિયમમાં શું છે કે એક વાર ઉલ્લેખ કર્યા પછી બીજી વાર તે જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની વાત કરવામાં આવે તો આપણે ડ આર્ટિકલ મૂકીશું. નેક્સ્ટ નિયમ જુઓ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશની વાત કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ડ વપરાય છે. એટલે કે નૈસર્ગિક વસ્તુ, નેચરલ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશ, આ બધી જે વસ્તુઓ છે એની વાત કરવામાં આવે, એનો ઉલ્લેખ કરવામાં આવે તો આપણે ડ આર્ટિકલ મૂકીશું. જેમ કે ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ સ્ટાર્સ, ધ અર્થ. ખ્યાલ આવે છે? આ બધાની આગળ ધ આર્ટિકલ વપરાશે. ત્યાર પછી સમાચાર પત્રોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. સમાચાર પત્રો એટલે કે ન્યૂઝપેપરની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ગુજરાત સમાચાર, ધ દિવ્યા ભાસ્કર, એની આગળ પણ આપણે ધનો ઉપયોગ કરીશું. નદીઓ, સમુદ્રો, ધર્મગ્રંથો, વહાણોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. શું છે નિયમમાં? નદીઓ એટલે કે રિવર, સમુદ્રો એટલે કે સી, ધર્મગ્રંથો એટલે પવિત્ર પુસ્તકો, વહાણ, એ બધા જે છે એમની એ નામની આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. એક્ઝામ્પલ જુઓ, ધ ગંગા, નદીનું નામ છે, ધ ગંગા, ધ યમુના, ધ પેસિફિક ઓશન, ધ અરેબિયન સી, ધ રામાયણા, ધ ટાઇટેનિક, આ બંને નદીઓના નામ છે, આ સમુદ્રોના નામ છે. ત્યાર પછી આ ધાર્મિક પુસ્તક, ધ રામાયણ, ધ ગીતા, ત્યાર પછી ધ ટાઇટેનિક, એ વહાણનું નામ છે. એટલે આ બધાની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો. લાસ્ટમાં આપણને કહે છે કે યાદ રાખો. શું યાદ રાખવાનું છે તમારે? કે સંબંધક સર્વનામની, સંબંધક સર્વનામો કયા કયા તમે સૌ જાણો જ છો? માય, અવર, યોર, હિઝ, હર, ધેર વગેરે. એટલે કે આ બધા શું છે? માય એટલે મારું, અવર અમારું, યોર તમારું, હિઝ છોકરાનું નામ હોય ત્યાં આપણે હિઝનો ઉપયોગ કરીશું, તેનું, હર
છોકરીનું સંબંધક, સિંહનું સંબંધકરૂપ કયું? હળ. દેનું દેડ. આ બધા જે સંબંધક સર્વનામો છે, જે વાક્યમાં આ સંબંધક સર્વનામો દેખાય તેની આગળ આપણે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ વાપરવાનો નથી. ખ્યાલ આવે છે? કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં. જુઓ એક્ઝામ્પલ, જેમ કે હી ઇઝ અ માય કઝિન, તે મારો પિતરાઈ ભાઈ છે. આ વાક્ય રોંગ છે, કારણ કે માયની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં, કારણ કે સંબંધક સર્વનામ છે. હી ઇઝ માય કઝિન, સાચું વાક્ય શું આવશે? હી ઇઝ માય કઝિન. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે આપણે આર્ટિકલ વિશે સમજૂતી મેળવી લીધી. ઉમ્મીદ રાખું છું કે ગઈકાલે જે આર્ટિકલ વિશે સમજાવ્યું એ પણ તમે તમારી નોટબુકમાં, અંગ્રેજી વિષયની નોટબુકમાં લખી લેવાનું છે, અને આજે પણ જે કંઈ મેં ઢ વિશે સમજાવ્યું એ પણ તમારે તમારી અંગ્રેજી વિષયની નોટમાં લખવાનું છે, અને ગૂગલ ફોર્મમાં જે હોમવર્ક આપવામાં આવે એ પણ તમારે અંગ્રેજી વિષયની નોટમાં લખવાનું છે. વિદ્યાર્થીનીઓ, ઉમ્મીદ રાખું છું કે આપણે સારા ટકા મેળવવા માટે જે કંઈ પણ તમને ઓનલાઈનમાં શીખવવામાં આવે એ બધું સારા અક્ષરે વ્યવસ્થિત અંગ્રેજી વિષયની નોટબુક બનાવીને એમાં લખી લેશો ડેટ અને ડે સાથે. થેન્ક યુ.